નમસ્કાર મિત્રો, જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બિન સચિવાલય, કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટ તેમજ તલાટી અને જુનિયર ક્લાર્કમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો અમે લઈને આવ્યા છીએ. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરજો. સૌથી પહેલો ક્વેશ્ચન છે, જીવન જીવવાનો અધિકાર બંધારણની કઈ કલમમાં આપેલ છે? તો જીવન જીવવાનો અધિકાર બંધારણની આર્ટિકલ નંબર 21માં આપેલ છે. બીજો ક્વેશ્ચન છે, ભારતીય બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું? તો ભારતીય બંધારણનું આમુખ જવાહરલાલ નહેરુ દ્વારા તૈયાર કરવામાં આવેલ હતું. ત્રીજો ક્વેશ્ચન છે, સ્કર્વી રોગ કયા વિટામિનની ખામીથી થાય છે? તો સ્કર્વી રોગ એ વિટામિન સીની ખામીથી થાય છે. ઓપ્શન ડી સાચો આન્સર આવશે. વિટામિન સી દ્વારા સ્કર્વી રોગ થાય છે. આહારમાં લો તત્વની ખામીથી કયો રોગ થાય છે? તો આહારમાં લો તત્વની ખામીથી પાંડુરાગ થાય છે. પાંડુરોગ નામનો રોગ આહારમાં લો તત્વની ખામીથી થાય છે. કયા વાયરસથી હડકવાનો રોગ થાય છે? તો આન્સર આવશે બી, રેબિસ નામના વાયરસથી હડકવાનો રોગ થાય છે. કાચા ફળોને પકવવા માટે શાનો ઉપયોગ થાય છે? મિત્રો, આ ક્વેશ્ચન ઘણી વખત પૂછાઈ ગયામાં આવેલ છે. કાચા ફળોને પકવવા માટે ઇથેલિનનો ઉપયોગ થાય છે, એટલે કે ઓપ્શન બી સાચો આન્સર આવશે. ઇથેલિનનો ઉપયોગ એ કાચા ફળોને પકવવા માટે થાય છે. ભારતીય બંધારણમાં કટોકટી જોગવાઈનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો ભારતીય બંધારણમાં કટોકટી જોગવાઈનો વિચાર એ જર્મનીમાંથી લેવામાં આવેલ છે. જર્મની દેશના બંધારણમાંથી ભારતીય બંધારણમાં કટોકટીની જોગવાઈનો વિચાર લેવામાં આવેલ છે, એટલે કે ઓપ્શન સી સાચો આન્સર આવશે. પછી છે, બંધારણમાં મૂળભૂત હકો કયા ભાગમાં દર્શાવાયેલ છે? તો બંધારણમાં મૂળભૂત હકો એ ભાગ નંબર 3માં દર્શાવાયેલ છે. હડપ્પા સંસ્કૃતિનું એક મહત્વનું નગર ધોળાવીરાને સ્થાનિક લોકો કયા નામે ઓળખે છે? તો હડપ્પા સંસ્કૃતિનું એક મહત્વનું નગર ધોળાવીરા, જેને સ્થાનિક લોકો કોટડાના નામે ઓળખે છે. ઓપ્શન ડી, કોટડાના નામે ધોળાવીરને સ્થાનિક લોકો ઓળખે છે. પછીનો ક્વેશ્ચન છે, અડાલજની વાવ કેટલા માળની છે? તો અડાલજની વાવ એ 5 માળની છે. ઓપ્શન બી સાચો આન્સર આવશે. અડાલજની વાવ એ 5 માળની છે. એક પુરુષે એક સ્ત્રીને કહ્યું કે તમારા ભાઈની એકમાત્ર બહેન એ મારી માતા છે. તો એ પુરુષ એ સ્ત્રીનો શું થાય? ફરીથી વાંચો, એક પુરુષે એક સ્ત્રીને કહ્યું તમારા ભાઈની એકમાત્ર બહેન એ મારી માતા છે. તો એ પુરુષ એ સ્ત્રીનો શું થાય? તો ઓપ્શન એ સાચો આન્સર હશે. તો એ પુરુષ એ સ્ત્રીનો પુત્ર થશે. વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ પૃથ્વી દિવસ એ 22 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. હોકાયંત્રની શોધ કયા દેશમાં થઈ હતી? તો હોકાયંત્રની શોધ એ ચીનમાં થઈ હતી. હાલમાં નવી બહાર પાડેલ રૂપિયા 100ની નોટમાં કયા સ્થાપત્યનું ચિત્ર છે? તો હાલમાં જ નવી બહાર પાડેલ રૂપિયા 100ની નોટમાં રાણકી વાવનું ચિત્ર છે. રાણકી વાવનું ચિત્ર 100ની નોટમાં દર્શાવાયેલ છે. માનવ હૃદય કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો માનવ હૃદય એ ટોટલ 4 ભાગમાં વહેંચાયેલ છે. ખાનપુર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? તો ખાનપુર તાલુકો એ મહીસાગર જિલ્લામાં આવેલ છે. મહીસાગર જિલ્લામાં ખાનપુર તાલુકો આવેલ છે. હાથમતી સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલ છે? તો હાથમતી સિંચાઈ યોજના એ સાબરકાંઠા જિલ્લામાં આવેલ છે. વલસાડ કઈ નદીના કિનારે વસેલું શહેર છે? તો વલસાડ શહેર એ ઓરંગા નદીના કિનારે વસેલું શહેર છે, એટલે કે ઓપ્શન એ સાચો આન્સર આવશે. ઓરંગા નદીના કિનારે વલસાડ શહેર વસેલ છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, અને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂરથી ગમ્યો હશે. થેન્ક યુ.